विद्यानगर प्राथमिक शाला धोरण 4 विषय गणित गम्मत एमां आपणे जोईए प्रकरण नंबर 11 में पेज नंबर 146। मैं तमने पेज नंबर 146 आगळना विडियो में समझाव्यो हतो, एमां दाखला नंबर 4 अने 5 आपणे जोई गया था, पण फरी एक वार दाखला नंबर 4 अने 5 जोई लईए। प्रकरण 11 पेज नंबर 146 एमां दाखला नंबर 4। गगु कंदोईए दिवाळीए मीठाईमां 80 लाडू बनाव्या अने एक पेकेटमां 4 लाडू पेक कर्या तो तेने कुल केटला पेकेटनी जरूर पड़े? जो ते मोटा पेकेटमां 20 लाडू पेक करे तो तेने आवा केटला पेकेटनी जरूर पड़े? तो आपणने दाखलामां शुं कह्युं छे ते पहेला समजवानुं छे। आपणे गगु कंदोईए दिवाळीए मीठाईमां 80 लाडू बनाव्या, केटला लाडू बनाव्या छे? 80 लाडू बनाव्या छे, ने एक पेकेटमां एने केटला लाडू पेक कर्या? 4 लाडू पेक कर्या, तो एने कुल केटला पेकेटनी जरूर छे पहेला तो आपणे ए शोधवानुं। पछी जो ते मोटा पेकेटमां 20 लाडू पेक करे तो तेने आवा केटला पेकेटनी जरूर पड़े? तो ए आपणे शोधवानुं छे। तो हवे जोईए तो 80 लाडू बनाव्या छे ने 4 एक पेकेटमां 4 लाडू पेक करे तो 80 ભાગ્યા 4 કરવાના, તો 80 ભાગ્યા 4 કર્યા છે ને અહીંયા, તો આવી રીતના ભાગાકાર કરવાનો, 4 2 8, અહીંયા 8 માંથી 8 જાય તો 0, અહીંયા 0 ઉપર 0 લગાય તો 20 4 80 થાય ને, તો કેટલો જવાબ આવ્યો? 20 લાડુ। તો નાના પેકેટ નાના 20 પેકેટની જરૂર પડે, કેટલા? નાના 20 પેકેટની જરૂર પડે। હવે શું કહ્યું છે આપણને? જો તે મોટા પેકેટમાં 20 લાડુ પેક કરે તો 20 ભાગ્યા 80 કરવાના, કેટલા? 20 ભાગ્યા 80 કરવાના, તો 20 4 80 થાય, તો 80 માંથી 80 જાય તો 0, તો જવાબ કેટલો આવ્યો? 4 પેકેટ। તો એને મોટા કેટલા પેકેટની જરૂર પડે? 4 પેકેટની જરૂર પડે। હવે જોઈએ દાખલા નંબર 2, દાખલા નંબર 5। નીમા વર્ગમાં વાર્તાની 15 ચોપડીઓ લાવી, વર્ગમાં જો 45 બાળકો હોય તો એક ચોપડી કેટલા બાળકો ભેગા મળીને વાંચશે? શું કહ્યું છે આપણને? નીમા વર્ગમાં વાર્તાની કેટલી ચોપડી લાવી? 15 ચોપડીઓ લાવી, કેટલી? 15, અને વર્ગમાં કેટલા બાળકો છે? 45 બાળકો છે, તો એક ચોપડી કેટલા બાળકો ભેગા મળીને વાંચશે? તો આપણે હવે 45 ભાગ્યા 15 કરવાના, કેટલા? 45 ભાગ્યા 15 કરીશું, તો 45 ભાગ્યા 15 કરીએ તો 15 તરી 45 થાય, 45 માંથી 45 જાય તો 0, 15 ચોપડીઓ છે, 45 બાળકો છે, ભાગાકાર કરવાનો છે 15 3 45, 45 માંથી 45 જાય તો 0, તો 3 બાળકો ભેગા મળી વાંચશે, તો કેટલા બાળકો ભેગા મળી વાંચે? 3 બાળકો। તો આવી રીતે તમારે વિગતવાર લખવાનું છે અને નોંધ કરવાની છે। હવે જોઈએ દાખલા નંબર 6। એક કુટુંબના 8 વ્યક્તિ માટે મહિને 60 કિગ્રા ઘઉંની જરૂર પડે છે, એક કુટુંબના 8 વ્યક્તિ માટે મહિને 60 કિગ્રા ઘઉંની જરૂર પડે છે, તો એક અઠવાડિયામાં આ કુટુંબને કેટલા ઘઉંની જરૂર પડે? શું કહ્યું છે આપણને? પહેલા તમારે સમજવાનું છે, એક કુટુંબના 8 વ્યક્તિ માટે મહિને 60 કિગ્રાની જરૂર, 60 કિગ્રા ઘઉંની જરૂર પડે। એક કુટુંબમાં 8 વ્યક્તિ રહે છે, એના એ 8 વ્યક્તિ માટે આપણે 60 કિગ્રા ઘઉં, 60 કિગ્રા ઘઉંની જરૂર પડે છે, બરોબર? તો એક વ્યક્તિ, તો એક અઠવાડિયામાં કુટુંબને કેટલા ઘઉંની જરૂર પડશે? મહિને 60 કિગ્રાની જરૂર પડે છે, એક અઠવાડિયામાં કેટલા ઘઉંની જરૂર પડે એ શોધવાનું છે આપણે। એક મહિનો બરાબર 30 દિવસ, કેટલા? એક મહિનો બરાબર 30 દિવસ થાય ને, 60 કિગ્રા ભાગ્યા 30 કરવાના, કેટલા? 60 કિગ્રા ભાગ્યા 30, તો 60 ભાગ્યા 30 કરે તો 30 દુ 60 થાય, 60 માંથી 60 જાય તો 0, 60 કિગ્રા ઘઉં છે, તો 2 કિગ્રા એક દિવસમાં 8 વ્યક્તિ વધારે, તો 2 ગુણ્યા અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7 દિવસ હોય, તો અહીંયા શું કીધું છે? એક અઠવાડિયામાં આ કુટુંબને કેટલા ઘઉંની જરૂર પડશે? તો 2 કિગ્રા એક દિવસમાં ઘઉં એક દિવસમાં 8 વ્યક્તિ વાપરે, તો 2 કિગ્રા ઘઉં એક દિવસમાં ઉપયોગ કરે છે, તો 2 ગુણ્યા 7 કરવાના, તો 7 દુ ને 14 થાય, તો કેટલા કિગ્રાની જરૂર પડશે? 14 કિગ્રાની જરૂર પડશે, કેટલા કિગ્રા જોઈએ? 14 કિગ્રા। તો લખવાનું તમારે આવી રીતે, ગણતરી કરવાની, પહેલા ભાગાકાર કરવાનો, 30 ભાગ્યા 60 કરવાના, 60 ભાગ્યા 30 કરવાના, 3 દુ 30 દુ 60, 60 માંથી 60 જાય તો 0, તો 2 કિગ્રા એક દિવસમાં 8 વ્યક્તિ ઘઉં વાપરે, તો હવે 2 ગુણ્યા 7 કરવાના, એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 7 દુ 14, એક અઠવાડિયામાં 7 દિવસ હોય, 7 દુ 14, 2 કિગ્રા ઘઉં એક દિવસમાં ઉપયોગ કરે છે, અને અઠવાડિયાના 7 દિવસ હોય તો 7 દુ 14 થાય, તો 14 કિગ્રા જરૂર પડે, કેટલી કેટલી જરૂર પડે? 14 કિગ્રાની જરૂર પડે। તો લખવાનું આવી રીતના ગણતરી કરવાની। હવે જોઈએ દાખલા નંબર 7, દાખલા નંબર 7 એમાં જોઈએ હવે।
રીમા ને રૂપિયા 500 ના છૂટા જોઈએ છે. શું જોઈએ છે? રીમા ને રૂપિયા 500 ના છૂટા જોઈએ છે. તો તેને નીચે મુજબની કેટલી નોટ મળે? એણે 500 ના છૂટા જોઈએ તો એને નીચે મુજબની કેટલી નોટ મળે? તો અ બધી રૂપિયા 100 ની નોટ, 100 ની કેટલી નોટ થાય? અને 500 રૂપિયાના છૂટા જોઈએ તો 100 ની નોટ કેટલી હોવી જોઈએ? 5 હોવી જોઈએ ને. તો લખવાનું રૂપિયા 100 × 5 બરાબર 500. શું આવશે? રૂપિયા 100 × 5 બરાબર 500. તો રૂપિયા 100 ની 5 નોટની જરૂર પડે. કેટલી જરૂર પડે? રૂપિયા 100 ની 5 નોટની જરૂર પડે. ત્યારે 500 થાય ને. 100 × 5 કરીએ તો 500 થાય. તો તમારે જવાબમાં લખવાનું રૂપિયા 100 × 5 બરાબર 500. રૂપિયા 100 ની 5 નોટની જરૂર પડે. હવે જોઈએ બ, બધી રૂપિયા 50 ની કેટલી નોટ? તો બધી રૂપિયા 50 ની કેટલી નોટ? તો 50 × 10 કરવાના. કેટલા? 50 × 10 બરાબર રૂપિયા 500. કેટલા આવશે? 50 × 10 બરાબર રૂપિયા 500 થાય. 50 × 10 કરીશું તો 500 થશે ને. તો 50 ની કેટલી નોટ હોવી જોઈએ? 10 નોટ હોવી જોઈએ. ત્યારે કેટલા થાય? રૂપિયા 500 થાય. તો જો રીના પાસે બધી 50 ની નોટ હોય તો રૂપિયા 50 ની 10 નોટની જરૂર પડે. કેટલી નોટની જરૂર પડે? રૂપિયા 50 ની 10 નોટની જરૂર પડે. 50 × 10 બરાબર રૂપિયા 500. રૂપિયા 50 ની 10 નોટની જરૂર પડે. તો આ રીતના તમારે લખવાનું છે. હવે જોઈએ ક, બધી રૂપિયા 20 ની કેટલી નોટ થાય? બધી રૂપિયા 20 ની કેટલી નોટ થાય? તો 20 × 25 કરીએ તો કેટલા થશે? 500 થશે. કેટલા? 500. તો રૂપિયા 20 × 25 બરાબર રૂપિયા 500. તો રૂપિયા 20 ની 25 નોટની જરૂર પડે. કેટલી નોટની જરૂર પડે? 25 નોટની જરૂર પડે છે. તો રૂપિયા 20 ની 25 નોટની જરૂર પડે. તો અહીંયા લખવાનું રૂપિયા 20 × 25 બરાબર રૂપિયા 500. 20 × 25 કરીએ તો 500 આવે. તો એને, એની જોડે બધી જ 20 ની નોટ છે. તો 20 ની એવી કેટલી નોટ હોવી જોઈએ? તો એની જોડે 20 ની એવી 25 નોટ હોવી જોઈએ ને. તો લખવાનું રૂપિયા 20 ની 25 નોટની જરૂર પડે. તો આ રીતના તમારે લખવાનું છે. હવે જોઈએ ડ, બધી રૂપિયા 5 ની કેટલી નોટ હોય? તો બધી જ એની જોડે 5 ની નોટ હોય તો એને 500 ના છૂટા જોઈએ. તો બધી રૂપિયા 5 ની કેટલી નોટ થાય? તો 100 નોટની જરૂર પડે ને. કેમ? કેમ કે 5 × 100 બરાબર કેટલા થાય? 500 થાય. તો તમારે લખવાનું રૂપિયા 5 ની 100 નોટની જરૂર પડે. કેટલા નોટની જરૂર પડે? રૂપિયા 5 ની 100 નોટની જરૂર પડે. અહીંયા તમારે લખવાનું 5 × 100 બરાબર 500 થાય ને. તો લખવાનું 5 × 100 બરાબર 500. રૂપિયા 5 ની 100 નોટની જરૂર પડે. તો આ રીતના તમારે ગણતરી કરવાની છે. ફરી એકવાર સમજાવી દઉં. રીમા જોડે 500 ના છૂટા જોઈએ છે તો તેને નીચે મુજબની કેટલી નોટ મળે? તો બધી નોટ રૂપિયા 100 ની છે. તો બધી નોટ રૂપિયા 100 ની હોય તો એને કેટલી નોટની જરૂર પડે? 5 નોટની જરૂર પડે. 100 × 5 બરાબર 500. તો લખવાનું રૂપિયા 100 ની 5 નોટની જરૂર પડે. પછી બ, બધી રૂપિયા 50 ની કેટલી નોટ? તો 50 × 10 થાય. કેટલા થાય? 50 × 10 બરાબર 500. તો રૂપિયા 50 ની 10 નોટની જરૂર પડે. પછી ક, બધી રૂપિયા 20 ની કેટલી નોટ? તો 20 × 25 બરાબર 500 થાય. તો 20 ની રૂપિયા 20 ની 25 નોટની જરૂર પડે. કેટલા નોટની જરૂર પડે? 25 નોટની જરૂર પડે. પછી ડ, બધી રૂપિયા 5 ની કેટલી નોટ? બધી રૂપિયા 5 ની કેટલી નોટ? તો પહેલાં તો લખવાનું રૂપિયા 5 × 100. રૂપિયા 5 × 100 બરાબર રૂપિયા 500. તો રૂપિયા 5 ની 100 નોટની જરૂર પડે. કેટલા નોટની જરૂર પડે? રૂપિયા 5 ની 100 નોટની જરૂર પડે. તો તમારે હોમવર્કમાં પેજ નંબર 146 પરના દાખલા ગણવાના છે. દાખલા નંબર 4, 5, 6 અને 7.